अस्सलामु अलैकुम, गुड मॉर्निंग स्टूडेंट्स। स्टैंडर्ड 7, सब्जेक्ट इंग्लिश, टॉपिक माझे यूनिट 3, यस आई विल। विद्यार्थिनीओ, यूनिट 3 में आपणे एक्टिविटी 3, कैन आई हैव योर 5 मिनट्स, ए पाठनी आपणे चर्चा करता हता, ए पाठनी समझूती मेळवता हता, एमां आपणे हाफ यूनिट समझी लीधो। હવે અડધો પાઠ બાકી છે, એટલે કે હાફ યુનિટ બાકી છે, તેની સમજૂતી અત્યારે આપણે મેળવીશું। પહેલાં આપણે શબ્દાર્થ જોઈ લઈએ। દરેક અહીંયા ધ્યાન આપશે હાર્ડ વર્ડ્સ। જુઓ, અગાઉ આપણે જેટલો પાઠ શીખી ગયા એટલા શબ્દાર્થ આપણે લખ્યા હતા, હવે જ્યાંથી બાકી છે એના શબ્દાર્થ અત્યારે હું લખાવું છું। તમારે મારી સાથે લખવાના છે 5 5 ટાઈમ્સ, બરાબર। ફંક્શન, કાર્યક્રમ, આ શબ્દાર્થ તમારે 5 વાર એવી રીતે લખવાના છે કે મોં પર થઈ જાય, એટલીસ્ટ તમે અર્થ તો મોં પર કરી નાખો કે જેથી પાઠની સમજૂતી સારી રીતે સમજી શકો અને ક્વેશ્ચન આન્સર પણ લખી શકો। એટલે અર્થ યાદ થઈ જવા જોઈએ, સ્પેલિંગ અને અર્થ બંને યાદ કરવાના છે, પણ કમસે કમ તમારે અર્થ યાદ રાખી લેવાના છે। સેકન્ડ પર છે ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાન, અપોઇન્ટમેન્ટ, મુલાકાત, હોલસેલ, જથ્થાબંધ વેચાણ, બિઝનેસ, વ્યવસાય, હર્બલ એટલે કે ઔષધ માટેની વનસ્પતિનું, કસ્ટમર એટલે ગ્રાહક, પ્યોર હર્બ્સ એટલે શુદ્ધ વનસ્પતિ, ડાયરી એટલે કે ડાયરી જેમાં આપણે નોંધ કરીએ છીએ તે, ટુ એક્સચેન્જ એટલે અદલા બદલી કરવી। ત્યાર પછી છે, આપણે જોઈ ગયા કે લાસ્ટ આપણે જોઈ ગયા કે હેરી પટેલ એ કોણ છે, સેલ્સમેન છે, એ કોના ઘરે જાય છે, પોલીસમેનના ઘરે, મિસ્ટર જાડેજાના ઘરે જાય છે, ત્યાં મિસ્ટર જાડેજા એમની પાસેથી શેમ્પૂની બોટલ ખરીદે છે, એ શાનું વેચાણ કરે છે, શેમ્પૂનું વેચાણ કરે છે। ત્યાર પછી એ કોના ઘરે જાય છે, મિસિસ શારદા મોદી, એમને પૂછે છે કે શું હું તમારી 5 મિનિટ લઈ શકું, તો શારદા મોદી શું કહે છે, સોરી હું દિલગીર છું મિસ્ટર પટેલ, શ્રીમાન પટેલ, નો ટાઈમ ટુ ડે, આજે મારી પાસે સમય નથી, આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશ ઉત્સવ ફંક્શન, ફંક્શન એટલે કાર્યક્રમ, ઓલરેડી પહેલેથી જ હું શાળામાં જે કાર્યક્રમ છે, પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ છે, એમાં હું લેટ થઈ છું, શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ માટે હું લેટ થઈ છું, આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર, ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન, હું ત્યાંની મુખ્ય મહેમાન છું, ઓકે કેન આઈ હેવ યોર કોન્ટેક નંબર, એટલે હેરી પટેલ શું કહે છે કે સારું, શું હું તમારો કોન્ટેક નંબર લઈ શકું, વાય નોટ, શા માટે નહીં, હિયર ઇઝ માય કાર્ડ, અહીંયા મારો કાર્ડ છે, HER E હિયર એટલે અહીંયા, ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ, THEN એટલે ત્યાર પછી, અપોઇન્ટમેન્ટ લો અને પછી આવો, આઈ વિલ, થેન્ક્સ એટલે શું કહે છે હરી પટેલ કે ચોક્કસ હું અપોઇન્ટમેન્ટ લઈને આવીશ, તમારો આભાર। જુઓ, મેં અગાઉ તમને સમજાવ્યું એ પ્રમાણે આ કાર્ડ છે એમનો, વિઝિટિંગ કાર્ડ, મિસિસ શારદા મોદી BA LLB, એ શું છે, એમની ડિગ્રી ક્વોલિફિકેશનનું ક્વોલિફિકેશન છે, એ BA અને LLB એમણે કર્યું છે। મેયર, શારદાનગર, ગુજરાત, ઇન્ડિયા, ત્યાર પછી એમનો કોન્ટેક નંબર છે અને એમની વેબસાઇટ છે। ત્યાર પછી ઇટ વોઝ 12:30, 12:30 હતા, હી વોઝ હંગરી, કોણ, હેરી પટેલ, હેરી પટેલને ભૂખ લાગી હતી, ઓન હિઝ વે હી સો અ બોર્ડ, રસ્તામાં તેણે બોર્ડ વાંચ્યું અથવા જોયું, SEE એટલે જોવું, SAWSO એટલે જોયું, રસ્તામાં તેણે બોર્ડ જોયું, રેશમા બ્યુટી પાર્લર, શું વાંચ્યું એને, રેશમા બ્યુટી પાર્લર,
અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. કહે છે કે રેશમા બ્યુટી પાર્લર વાંચીને એ શું થાય છે, ખુશ થાય છે કે હોલસેલના વેચાણ માટેની આ સારી જગ્યા છે. લેટ મી ટ્રાય, મને કોશિશ કરવા દે. હી પાસ્ડ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર્ડ. એને કાચનો જે દરવાજો ડોર હતો એ પાસ પસાર કર્યો અને પ્રવેશ્યો. હી સો અ લેડી એટ ધ ડેસ્ક. એણે ટેબલ પર એક લેડીને બેઠેલી જોઈ. હેલો મેમ, કેમ છો મેમ? આઈ એમ હેરી ફ્રોમ હેપ્પી હર્બલ શેમ્પુ. એ જ પ્રમાણે અગાઉ એને બોલ્યું હતું એ પ્રમાણે જ કહે છે કે હું હેપ્પી હર્બલ શેમ્પુમાંથી આવું છું. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાસ રિપ્લાય, રેશમા જવાબ આપે એ પહેલાં જ એમણે બોલી દીધું. શું કહે છે? હી ટુક આઉટ ધ શેમ્પુ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ. રેશમા કંઈ જવાબ આપે એનો જવાબ ની રાહ જોયા વગર એણે શું કર્યું? ટી એ કે ટેક એટલે લેવું, ટૂંક એટલે લીધું, શેમ્પૂની બોટલ બેગમાંથી બહાર કાઢી. મેમ, હિયર વી હેવ સ્પેશિયલ પ્રોડક્ટ્સ ફોર હેર વોશિંગ. ખાસ વસ્તુ અહીંયા, ખાસ ફોર્મ્યુલા છે એમની પાસે. કહે છે કે અમારી પાસે વાળ ધોવા માટે, હેર વોશિંગ એટલે વાળ ધોવા માટેની ખાસ પ્રોડક્ટ છે. ધીસ ઇઝ ધ હેપ્પી હર્બલ ક્વિકર. એને શું કહેવાય છે? હેપ્પી હર્બલ ક્વિકર. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી. તે ઝડપથી વાળ ધોઈ આપે છે અથવા તો સ્વચ્છ કરે છે. એન્ડ ધીસ વન ઇઝ હેપ્પી હર્બલ લાઇટર. ઇટ હેલ્પ્સ. એ પછી શું કહે છે? અને આ શેમ્પૂથી વાળ ચમકે છે. ઇટ હેલ્પ્સ, તે મદદ કરે છે. હજુ તે આગળ બોલે તે પહેલાં જ લુક મિસ્તર, લેડી બોલે છે. શું કહે છે? જુઓ મિસ્તર, જુઓ શ્રીમાન, હેરી, આઈ એમ હેરી પટેલ. એટલે એ કહે છે કે મારું નામ હેરી પટેલ છે. હેરી, આઈ એમ સોરી, હું દિલગીર છું. નો ક્વિકર શેમ્પૂઝ લાઇક ધીસ. મને આ પ્રકારના શેમ્પુ ગમતા નથી. સમટાઈમ્સ ધીસ ટાઈપ્સ ઓફ શેમ્પૂઝ સ્પોઇલ અવર હેર. કેટલીક વાર આ બધા આ જે શેમ્પુ આવે છે એ અમારા વાળને બગાડે છે. એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ. અને આનાથી મારા ધંધામાં, મારા વ્યવસાયમાં પણ બગાડ થાય છે કે નુકસાન થાય છે. નો મેમ, એટલે શું કહે છે? ના મેડમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. આ ક્વિકર જે છે એ તમારા બિઝનેસને, તમારા ધંધાને શું કરશે? ઝડપ વધારશે. એન્ડ રેઇઝ યોર કસ્ટમર્સ હેર. અને તમારા ગ્રાહકના વાળ વધારશે, એટલે કે લાંબા કરશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઈક અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. એ કહે છે શાનાથી બન્યું છે કે અરીઠા, આમલા અને સિકાકાઈ જેવી બધી વસ્તુઓનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ. એમાં બીજી ઘણી બધી વસ્તુઓ પણ છે. ટી ડબલ ઓ ટુ એટલે પણ. રીડ ઇટ ઓન ધ લેબલ. લેબલ પર વાંચો. રેશમા રીડ ધ લેબલ. રેશમાએ કાપલી વાંચી, લેબલ પણ વાંચ્યું. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ. અને કિંમત શું છે? ઓહ, 152 ફોર અ 220 ml બોટલ. 220 ml બોટલના 152 રૂપિયા. મેમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. એ વેચાણ કિંમત છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ. હું તમને સારું એવું વળતર કરી આપીશ. લેટ મી સી, મને જોવા દો. હી ઓપન હિઝ ડાયરી. ડાયરી, ડાયરીમાં જે આપણે નોંધ કરીએ છીએ તેમ, તે ડાયરી ખોલે છે. તેને ડાયરી ખોલી. ટેક ધીસ 500 ml બિગ બોટલ. તમે આ 500 ml મોટી બોટલ લો. ઇટ વિલ કોસ્ટ યુ ₹320. તે તમને 320 રૂપિયામાં મળશે. બટ ₹1500 ફોર 5 same bottles. પરંતુ આ જ પ્રકારની બોટલ તમને 5 બોટલ 1500 રૂપિયામાં મળશે. ધેન ઇટ્સ ઓકે. તો પછી બરાબર છે. પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ. મને 5 બોટલ આપો. ધે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ્સ. તેઓ એકબીજાના કાર્ડ એક્સચેન્જ કરે છે, અદલા બદલી કરે છે. એટલે રેશમા એનો બ્યુટી પાર્લરનો કાર્ડ હેરી પટેલને આપે છે, હેરી પટેલ એમનો કાર્ડ રેશમાને આપે છે. બરાબર. હેરી થેન્ક્ડ હર એન્ડ ફેલ્ટ હંગરી અગેઇન. હેરીએ તેમનો આભાર માન્યો અને હવે ફરીથી એને ઘણી ભૂખ લાગી હતી. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર.
હવે ટાઈમ વધારે થઈ ગયો હતો એટલે એને આ વખતે અને વેચાણ પણ સારું થયું, 5 બોટલ એની વેચાઈ ગઈ એટલે હવે એને ઘણી જ ભૂખ લાગી હતી. જુઓ અહીંયા આપણને રેશમાનો કાર્ડ આપ્યો છે, વી કેર યુ નેચરલ બ્યુટી કેર રેશમા બ્યુટી પાર્લર મહેંદી સ્પેશિયાલિસ્ટ. મહેંદીનું પણ છે પાર્લર છે ત્યાં, મહેંદી પણ મહેંદીના સ્પેશિયાલિસ્ટ પણ છે. શોપ નંબર 17 નિયર સુપર માર્કેટ સનાલા રોડ મોરબી અને મોબાઈલ નંબર આ પ્રમાણેનો રેશમાનો કાર્ડ છે. એટલે આપણે અહીંયા સેલ્સમેન વિશે, હેરી પટેલ વિશે આપણે અહીંયા જોઈ ગયા. અહીંયા મેં 5 શબ્દાર્થ લખાવ્યા છે, એ શબ્દાર્થ તમારે 5-5 વાર લખવાના છે અને પાઠ સારી રીતે સમજી લેવાનો છે. અને પ્લીઝ વિદ્યાર્થીનીઓ, ઘરે તમારે વાંચન કરવાનું જ, વાંચતા દરેકે દરેક વિદ્યાર્થીનીને આવડવું જ જોઈએ. એટલે પ્લીઝ તમે ઘરે વાંચન કરજો, દરરોજ 1-1 પેરેગ્રાફ વાંચજો કે જેથી તમારું વાંચન નબળું ના રહે, બરાબર છે? તો આ પ્રમાણે આપણે આ પાઠમાં શીખી ગયા અને શબ્દાર્થ આપણે 5-5 વાર લખીશું. એના પછીની જે એક્ટિવિટી છે એ આપણે નેક્સ્ટ સેક્શનમાં શીખીશું. ઓકે, થેન્ક યુ.